હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી ઇન્ડિયામાં. તો મિત્રો, આજે આપણે જાણીશું હિંગ વિશે. મિત્રો, હિંગને તમે બધા જાણતા જ હશો. હિંગનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે જ છે અને હિંગને એડ કરવાથી દાળ શાક સંભાર વગેરે વાનગીનો ટેસ્ટ બદલાઈ જાય છે, સ્વાદ બેમિસાલ થઈ જાય છે. મિત્રો, હિંગ મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન્ન થાય છે, આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. હિંગ બલુચિસ્તાન અફઘાનિસ્તાનના ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે, ત્યાંથી આયાત કરવામાં આવે છે. હિંગની તાસીર ગરમ હોય છે, તેના લીધે ઠંડીની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક છે. હિંગના ઔષધીય ગુણ આપણા શરીરમાં આરોગ્યની તકલીફને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે અને ઘણી બધી બીમારીઓમાં પણ રાહત આપે છે. તો મિત્રો, તેના ફાયદા જાણતા પહેલાં મહત્ત્વની વાત, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, કારણ કે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો ચાલો જાણીએ હિંગના ફાયદા વિશે. નંબર વન, હિંગમાં કોઉમારિન નામનો પદાર્થ મળી આવે છે. તે લોહીને જામતું અટકાવે છે, સાથે સાથે લોહીને પાતળું પણ કરે છે અને તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. નંબર ટુ, પ્રાચીન સમયથી જ હિંગનો ઉપયોગ પેટની સમસ્યા માટે કરવામાં આવે છે. હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણનો ભંડાર હોય છે. પેટમાં જીવાત પડે કે પછી અપચો થાય, આંતરડા સંબંધિત રોગ, ગેસની સમસ્યાઓથી દૂર રાખે છે. નંબર થ્રી, હિંગમાં મળી આવતા એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો પીરિયડ સાથે જોડાયેલી તમામ તકલીફોમાંથી છુટકારો આપવામાં મદદ કરે છે. ઉપરાંત હિંગ મહિલાઓમાં લ્યુકોરિયા અને કેડિડાક ઇન્ફેક્શનને ઠીક કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. નંબર ફોર, હિંગનું સેવન પુરુષોની તમામ યૌન સંબંધિત રોગોના ઉપચારમાં પણ લાભદાયક છે. દરરોજે ખાવામાં થોડી હિંગ ભેળવીને સેવન કરવાથી નપુંસકતા, છિદ્રપતન, સ્પર્મમાં ઉણપની સમસ્યાથી છુટકારો મળે છે. તદુપરાંત ગરમ પાણીમાં હિંગ ભેળવીને પીવાથી કામેચ્છા વધે છે. નંબર ફાઇવ, હિંગ સુગર લેવલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. જો તમે નિયમિતપણે હિંગને ભોજનમાં એડ કરો, કાં તો પછી તેને પાણીમાં એડ કરીને પીવાથી હિંગ ઇન્સ્યુલિનને છુપાવવા માટે અગ્નાશયની કોશિકાને ઉત્તેજિત કરે છે, જેથી સુગર લેવલ પણ ઓછું થાય છે. નંબર સિક્સ, હિંગમાં કોમિડન્સ નામ તત્વો રહેલા છે, જે લોહીને પાતળું કરે છે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે, સાથે સાથે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ અને ટ્રાયગ્લિસરાઇડને પણ ઘટાડે છે. નંબર સેવન, હિંગના સેવનથી પીરિયડ્સ, દાંતનો દુખાવો, માઇગ્રેનના દુખાવાને દૂર કરે છે. હિંગમાં એન્ટીઓક્સિડન્ટ અને દર્દ નિવારક તત્વો હોય છે, જે તમને દુખાવામાં રાહત આપે છે. ગરમ પાણીમાં હિંગનું સેવન કરવાથી દુખાવો દૂર થાય છે અને લીંબુ અને હિંગની પેસ્ટ દાંતના દુખાવા પર લગાવવાથી દાંતનો દુખાવો પણ દૂર થઈ જાય છે. નંબર એટ, હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ હોય છે, જેના લીધે સ્કિન કેર ઉત્પાદનોમાં પણ મિક્સ કરવામાં આવે જ છે. હિંગ ત્વચા પર જ્વલન જેવી સમસ્યા દૂર કરે છે, સાથે સાથે હિંગથી ત્વચા પર ઠંડક આવે છે અને સાથે ત્વચાના બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે. નંબર નાઇન, સૂખી ઉધરસની સમસ્યા હોય તો મધ, આદુ અને હિંગને મિક્સ કરીને સેવન કરવાથી દરેક પ્રકારની ખાંસીમાં રાહત આપે છે અને હિંગના રેગ્યુલર સેવનથી અનેક ફાયદા થાય છે. નંબર ટેન, હિંગ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે. હિંગને સતત ખાવાથી ફ્રી રેડિયલ્સથી શરીરની કોશિકાઓને બચાવે છે અને હિંગ કેન્સર વિરોધી ગતિવિધિ, કેન્સર કોશિકાની વિકાસ પણ અવરોધે છે, સાથે સાથે શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. તો મિત્રો, આ હતા હિંગના ફાયદા. અમુક લોકોને હિંગ નથી ભાવતી, કાં તો તેની સુગંધ પણ નથી ગમતી. પરંતુ મિત્રો, હિંગના સેવનથી જ આટલા બધા ફાયદા થતા હોય તો શું કામ સેવન ન કરવું જોઈએ? જરૂરથી સેવન કરજો. ઉમ્મીદ કરું છું તમને મારી આ માહિતી ઉપયોગી લાગી હશે. મિત્રો, મારી માહિતી ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ આ વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજના માટે આટલું જ. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને સ્ટે સેફ, સ્ટે હેલ્ધી ઇન્ડિયા.